મંત્રમાં શિખર સમાન મંત્ર હોય તો કયો મંત્ર? નૌકાર મંત્ર. પર્વોમાં શિખર ઉપર બિરાજમાન પર્વ હોય તો કયો પર્વ છે? પર્યુષણા. પર્વતોમાં શિખર જેવો પર્વત કહી શકાય, કયો પર્વત? હિમાલય નહીં, મેરુ પર્વત છે. સમુદ્રમાં શિખર જેવું કોઈ સમુદ્ર કહી શકાય તો નહીં, લવણ નહીં, સ્વયંભૂ રમણ સમુદ્ર. સરોવરની અંદર શિખર સમાન સરોવર કોઈ હોય, માન સરોવર છે. વૃક્ષોમાં શિખર સમાન કોઈ વૃક્ષ હોય તો કલ્પ વૃક્ષ છે. શુદ્ધિના ક્ષેત્રે જેઓ શિખર ઉપર ટોચ ઉપર બિરાજમાન છે એવા પરમાત્મા 22 માંથી કોઈ એક ભગવાન હોય તો કયા ભગવાન આવે? નેમિનાથ આવે. સત્વના શિખર પર બિરાજમાન કોઈ ભગવાનની જયારે વાત થાય ત્યારે કયા ભગવાન આવે? મહાવીર સ્વામી આવે. અને સમાધિના શિખર પર બિરાજમાન કોઈ ભગવાન હોય તો ભગવાન પાર્શ્વનાથ. એટલે સમાધિનો પર્યાય. આજે તમને એક પ્રશ્ન કરવો છે, સાધના ચડે કે સમાધિ ચડે? સાધના ચડે કે સમાધિ ચડે? તમે કહેશો કે મારા સાહેબ, વોટ ઇઝ ધ ડિફરન્સ ઓફ સાધના અને સમાધિ? દેરાસરમાં જાઓ, ઉપાશ્રયમાં જાઓ, સામાયિક વગેરે કરો, આ બધી સાધના કહેવાય છે. અને જ્યારે પણ તમારા ધાર્યા કરતા વિપરીત પરિસ્થિતિ સર્જાય એની વચ્ચે પણ તમારા મનને તમે અકબંધ રાખો છો, તમારી પરિણતિમાં કોઈ બદલાવ નથી આવતો, એને શું કહેવાય? સમાધિ. સાધના ચડે કે સમાધિ ચડે? કઠણ શું છે, સાધના કે સમાધિ? યાદ રાખજો, ધર્મસ્થાનને બંધાયેલી હોય એને સાધના કહેવાય, અને 24 કલાક તમને બંધાયેલી હોય એને સમાધિ. સમાધિ એ પરવશ નથી, સાધના એ પરવશ છે. કોરોનામાં લોકડાઉન થયું એટલે ઘણાની પૂજા બંધ થઈ, થઈ કે ના થઈ, અને ઘણા એવા નીકળ્યા કે જેણે ભગવાન દેરાસરમાંથી ક્યાં લઈ આવ્યા? ઘરમાં. અને ઘરને શું બનાવી દીધું? દેરાસર. જેઓ ઘરમાં પ્રભુ ન લાવી શક્યા એની પૂજા બંધ થઈ. તમારા બાળક પાઠશાળામાં જતા બંધ થઈ ગયા. તમે ઉપાશ્રયમાં ગુરુવંદન કરતા બંધ થઈ ગયા. મને ઘણા એવા મળ્યા, મેં જોયું આટલા 4 મહિના ચોમાસા થયા, કોઈ દાડો અપાશ્રમમાં પગ ન મૂક્યો. મને કે મારા સાહેબ, અમે તો આજે આવીએ, અમને કઈ વાંધો નથી, પણ એવું છે ને, અમે ગામે ગામ ફરતા હોઈએ, બજારમાં ને ઓફિસમાં, અને કેટલી જગ્યાએ કેટલાના કોન્ટેક્ટમાં આવીએ, નકામે અમે અહીંયા આવીએ અને તમને કંઈક થઈ જાય એટલા માટે અમે આવતા નથી. એ તો ઘરે જવાનું પણ બંધ કરી દે. દેરાસર નહીં, ઉપાશ્રય નહીં, એ તો સમજ્યા. તમારે ઓફિસ જવાય, ઉપાશ્રય ના અવાય, દુકાન જવાય, દેરાસર ના અવાય, ઘરે જવાય, મહાત્મા પાસે ના અવાય. ભાવતું તું ને આવવું જ નતું, એમાં નિમિત્ત મળી ગયું. સાધના સ્થળ અને કાળને બંધાયેલી છે. સમાધિ કોઈની મોહતાજ નથી. ઘરમાં પણ સમાધિ, દેરાસરમાં સમાધિ, ઉપાશ્રયમાં સમાધિ, ઓફિસમાં સમાધિ. 24/7 સમાધિ સાથે ને સાથે રહેવી જોઈએ. ભગવાન પાર્શ્વનાથની આરાધના કરવા નીકળ્યા છીએ ત્યારે મારે તમને પૂછવું છે, ભગવાન પાર્શ્વનાથની આરાધના શા માટે? પુણ્યની વૃદ્ધિ માટે કે સમાધિની પ્રાપ્તિ માટે? આજ સુધીમાં તમને કોઈએ આવો પ્રશ્ન નહીં પૂછ્યો હોય. હું પણ પહેલી વાર તમને ભરસભામાં પ્રશ્ન કરું છું, ભગવાન પાર્શ્વનાથના આઠમ શા માટે કરો છો? તમારા પુણ્યની વૃદ્ધિ થાય માટે તમારે આ અઠમ કરવા છે, કે તમારા જીવનમાં સમાધિની પ્રાપ્તિ થાય માટે તમારે અઠમ કરવા છે? જાજમમાં તો તમે છે ને સાચું બોલવામાં માસ્ટર છો. જાજમ પર ક્યારે ખોટું નહીં બોલવાનું, નીચે ઉતરીને ભલે ખોટું બોલીએ, જાજમ પર તો સાચું જ બોલવાનું. યાદ રાખજો, પુણ્ય અને સમાધિ આપણને બેની જરૂરિયાત છે. જીવવા માટે પુણ્ય જોઈએ, મરવા માટે સમાધિ જોઈએ. એક ડગલું ભર્યા પછી પગને ઉઠાવીને બીજું ડગલું ભરવા માટે પણ પુણ્ય જોઈએ છે. ગઈકાલે રાત્રે સૂતા પછી આજે સવારે તમને ઉઠાડ્યા કોણે? પુલિનભાઈ, કોને ઉઠાડ્યા? શ્રાવિકાએ ઉઠાડ્યા? ગલત. એને પછી ઉઠાડ્યા, પેલા તમારા પુણ્યએ ઉઠાડ્યા.
તમારું પુણ્ય હતું ને માટે તમે આંખ ખોલી. પુણ્ય કદાચ ન હોત, શ્રાવિકા ગમે તેટલા ઢંઢોળત ને, તો પણ આપણે આંખ ના ખોલત. શ્રાવિકા નંબર 2 છે, તમારું પુણ્ય નંબર 1 છે. સૂતા પછી તમને જગાડનાર બીજું કોઈ નથી, પુણ્ય છે. જાગ્યા પછી બેઠા કરનાર પુણ્ય છે. બેઠા થયા પછી પહેલો પગ પથારીમાંથી બહાર મુકાવનાર પુણ્ય છે. એક શ્વાસ લીધા પછી બીજા શ્વાસ માટે પણ શેની જરૂરિયાત? પુણ્ય.